हेलो, श्री नवसर्जन विद्यालय ऑनलाइन एजुकेशन में आपनु हार्दिक स्वागत है। धोरण एक विषय अंग्रेजी यूनिट 63 मंकी एटले वांदरो, गोट एटले बकरी, केट एटले बिल्लाड़ी। હવે ડોગ એટલે કૂતરો, કાવ એટલે ગાય, ડોંકી એટલે ગધેડું, પિગ એટલે ભૂંડ, ડિયર એટલે હરણ, રેબિટ એટલે સસલું, કેમલ એટલે ઊંટ, ફોક્સ એટલે શિયાળ, એલિફન્ટ એટલે હાથી, લાયન એટલે સિંહ, બે એટલે રીંછ, ટાઈગર એટલે વાઘ। હવે યુનિટ 83 નીચેના પ્રાણીઓના નામ સામે અંગ્રેજી ઉચ્ચાર લખવાનો છે। રીછ, તો રીછને શું કહેશી આપણે? બે અર। ગાય, તો ગાયને આપણે અંગ્રેજી ગાયને અંગ્રેજી શું કહી? કાવ। હવે વાઘ છે, તો વાઘને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ટાઈગર। ઊંટ, તો ઊંટને અંગ્રેજીમાં શું કહીશું? કેમલ, કેમલ। ભૂંડ, તો ભૂંડને અંગ્રેજીમાં શું કહીશું? પિગ। સિંહ છે, તો સિંહને અંગ્રેજીમાં શું કહીશું? લાયન। ગધેડું, તો ગધેડાને અંગ્રેજીમાં આપણે શું કહીશું? ડોંકી। હરણ, હરણને આપણે અંગ્રેજીમાં શું કહીશું? ડિયર। હાથીને આપણે અંગ્રેજીમાં શું કહીએ? એલી ફન્ટ। શિયાળ છે, તો શિયાળને અંગ્રેજીમાં શું કહીશું? ફોક્સ। સસલું આપેલું છે આપણે, તો સસલાને આપણે અંગ્રેજીમાં શું કહીશું? રેબિટ। કૂતરો, તો અંગ્રેજીમાં શું કહી? ડોગ। વાંદરો, તો મંકી। બિલાડીને અંગ્રેજીમાં શું કહીશું આપણે? કેટ। બકરી, તો શું કહીશું? ગોટ। ચાલો હવે આપણે બંને યુનિટ એક વાર વાંચી જશું, બરાબર? મંકી એટલે વાંદરું, ગોટ એટલે બકરી, કેટ એટલે બિલાડી, ડોગ એટલે કૂતરો, કાવ એટલે ગાય, ડોંકી એટલે ગધેડું, પિગ એટલે ભૂંડ, ડિયર એટલે હરણ, રેબિટ એટલે સસલું, કેમલ એટલે ઊંટ, ફોક્સ એટલે શિયાળ, એલિફન્ટ એટલે હાથી, લાયન એટલે સિંહ, બેર એટલે રીંછ, ટાઈગર એટલે વાઘ। હવે નીચેના પ્રાણીઓના નામના અંગ્રેજી ઉચ્ચાર કરવાનું છે, ગુજરાતી આપણે આપેલો છે। તો બેર એટલે રીંછ, ગાય એટલે કાવ, વાઘ એટલે ટાઈગર, ઊંટ એટલે કેમલ, ભૂંડ એટલે પિગ, સિંહ એટલે લાયન, ગધેડું એટલે ડોંકી, હરણ એટલે ડિયર, હાથી એટલે એલિફન્ટ, શિયાળ એટલે ફોક્સ, સસલું એટલે રેબિટ, કૂતરો એટલે ડોગ, વાંદરો એટલે મંકી, બિલાડી એટલે કેટ, બકરી એટલે ગોટ। આપણે અંગ્રેજીમાં લખતું જવાનું અને બોલતું જવાનું અને વાંચતું જવાનું, મંકી એટલે વાંદરો એમ બોલીને અંગ્રેજીમાં પૂરવાનું છે યુનિટ 82 અને 83।